આજનો દિવસ હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે કાળો દિવસ કહેવાય. જે નરેન્દ્ર મોદીએ 500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર આપ્યું, એ અયોધ્યાવાસીઓએ મોદી સાહેબને વોટ ના આપ્યો. આગામી 200 વર્ષ પછી ભારત દેશ સંપૂર્ણપણે ઇસ્લામ દેશ હશે અને એક પણ હિન્દુ આ દેશમાં જીવતો નહીં હોય. હિન્દુઓ હંમેશા ગટરમાં જ રહેવાના અને ભગવાન રામ પોતે આવીને પ્રાઇમ મિનિસ્ટર બને તો પણ એ લોકો ગટરમાં જ રહેશે. જે હિન્દુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એવું સાંભળ્યા અને વાંચ્યા પછી કે અમે સત્તામાં આવીશું તો 50% અનામત અમે મુસ્લિમ સમાજને આપીશું, એ સાંભળ્યા, જોયા અને વાંચ્યા પછી પણ જે હિન્દુ કોંગ્રેસને વોટ આપે એ વટલાયેલા મુસલમાન જ કહેવાય. આ ખરેખર બહુ જ ખરાબ વસ્તુ છે. અયોધ્યામાં ભાજપ હારી ગયું. ઉત્તર પ્રદેશ, જેનો આટલો બધો વિકાસ કર્યો, એ ઉત્તર પ્રદેશમાં 30-40 સીટો બીજેપીની કપાઈ. અને જે માણસે રામ રાજ્ય અને રામ મંદિર આપ્યું એણે આવી રીતે મરતા મરતાને ભીખ માંગીને બેસવું પડે સત્તા ઉપર, એનાથી દુઃખદ દિવસ બીજો કોઈ ના હોઈ શકે. શેમ ઓન હિન્દુ. ગટરમાં જ પડ્યા રહેવાના અને મંદિરમાં જઈને ખાલી ઘંટડાઓ વગાડવાના. એમના બૈરાઓને મુસલમાનો ઊંચકી જશે અને એમની બીબડીઓ બનાવી દેશે. ત્યારે આ હિન્દુઓને ખબર પડશે કે એક નરેન્દ્ર મોદી આવેલો હતો, એને અમે સાચવ્યો નહીં. અને જે 60% વોટિંગ થયું છે અને 40% વોટિંગ ઓછું થયું છે, 40% હિન્દુઓ જ વોટ આપવા નથી ગયા. કેટલા હિન્દુઓ એમ વિચારીને નથી ગયા કે આપણા વોટથી શું, મોદી સાહેબ તો આવવાના જ છે ને. બીજા હિન્દુઓ પરિવાર સાથે પિકનિક પર ઉપડી ગયા ઇલેક્શનના દિવસે, જાણે પિકનિક માટેની રજાઓ હોય. અને હવે હાથ જોડીને એમ કહે છે, હાય હાય આટલી જ સીટો આવી, તો હવે બળાપો કાઢવાથી કે હવે પછતાવાથી કે હવે ભગવાન રામને યાદ કરવાથી કશું ના થાય. બરાબર, એનડીએ ખાલી 289 થઈ ગયું ભાઈ, અને આ ઇન્ડિયા ગઠબંધન 236 થઈ ગયું. પતી ગયું, સ્ટેટમેન્ટ ચાલુ થઈ ગયા. જેડીયુ પેલો નાલાયક નીતીશ, એના એક મિયા ઉમેદવારે અત્યારે એમ કીધું કે નીતીશથી સૌથી સારો પ્રાઇમ મિનિસ્ટર કોઈ ના હોઈ શકે. એટલે નરેન્દ્ર મોદીને હવે આ લોકો પ્રાઇમ મિનિસ્ટર પર રહેવા પણ નહીં દે. અને મોદી સાહેબે સાચું કહું ને તો એમને જ કહી દેવું જોઈએ કે મારે પ્રાઇમ મિનિસ્ટર નથી બનવું અને જતા રહેવું જોઈએ ગુફામાં આધ્યાત્મિક એમનું બાકીનું જીવન જીવવા માટે. આ દેશ ખાડામાં પડવા યોગ્ય જ છે. શેમ ઓન હિન્દુ. હિન્દુ એ આ ધરતી પરનું સૌથી મોટું કલંક છે. હર હર મહાદેવ.